વાવાઝોડા જેવી સ્થિતિમાં તથા આ પ્રકારની સ્થિતિ પહેલાના વાતાવરણમાં કોઈ પણ શહેર જિલ્લામાં પવન અને વરસાદ જેવી બાબતોને કારણે વીજતંત્રને ખાંસું એવું નુકસાન થતું હોય છે આ ઉપરાંત આ પ્રકારની સ્થિતિમાં વીજતંત્ર સમક્ષ વીજ પુરવઠો ગાયબ થયાની સેંકડો ફરિયાદોનો ઢગલો થતો હોય છે આ સાથે સાથે સમગ્ર શહેર જિલ્લામાં વીજ પુરવઠો જાળવી રાખવા અને જરૂરી તથા તાકીદનું સમારકામ હાથ ધરવા માટે વીજતંત્રએ સંખ્યાબંધ ટીમોને કામે લગાડવી પડતી હોય છે જામનગર અને દ્વારકા જિલ્લામાં અત્યારે આ પ્રકારની સ્થિતિ છે હાલારના આ બંને જિલ્લાઓના વીજતંત્રનું સંચાલન જામનગરમાં લાલ બંગલા નજીકની કચેરીમાં ઓફિસ ધરાવતા અધિક્ષક ઈજનર એલ કે પરમાર હસ્તક છે જામનગર જિલ્લામાં માં સંપૂર્લ સોલ્યુશન એક જ જગ્યાએ જી હા મનોજ એન મણિયાર કે જેમણે છેલ્લા અઢી દાયકાના અનુભવથી અને પોતાની આગની સૂઝબૂઝથી હજારો લોકોને કન્સલ્ટ કરી ફાઇનાન્સિયલ સ્ટેબલ કર્યા છે આજે મનોજ એન્ડ મણિયાર પરફેક્ટ ફાઇનાન્સિયલ સોલ્યુશનના પબ્લિક બેચ બેચમાર્કથી લોકોમાં જાણીતા બન્યા છે અહીં આપને મળશે અગ્રણી કંપનીઓના લાઈફ ઇન્સ્યોરન્સ વાહન મકાન દુકાન કે પછી વર્કશોપ માટે જનરલ ઇન્સ્યોરન્સ હેલ્થ ઇન્સ્યોરન્સ એક્સિડન્ટ કવર મ્યુચ્યુઅલ ફંડ ફિક્સ ડિપોઝિટ ऑपोजिट ग्रुप बॉन्ड इंफ्रास्ट्रक्चर बॉन्ड पोर्टफोलियो मैनेजमेंट एसआईपी એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન ચાઇલ્ડ এড્યુકેશન પ્લાનિંગ ચાઇલ્ડ મેરેજ પ્લાનિંગ અને મેજર ડિસીઝ પ્રોટેક્શન પ્લાન સમયના કાળચક્રને કોઈ maat નથી આપી શકતું પરંતુ દેસી સ્માર્ટ પ્લાનિંગ થી તેની સામે જરૂર લડી શકાય છે માટે ફિલ ફ્રી થઈને જીવન ની હરેક ક્ષણ ને માણો મનોજ એન મણિયાર ત્રણસો અગિયાર નિયો સ્ક્વેર ત્રીજો માળ ઇન્કમટેક્સ ઓફિસ ની બાજુ જામનગર

તમામ દર્શકનું સ્વાગત છે આજે અમે લોકો પીજીવી સીએલની ઓફિસ ઉપર આવ્યા છે અને ખાસ કરીને જે મુખ્ય અધિક્ષક હોય છે જામનગર અને દ્વારકાની બંનેની જવાબદારી છે એવા અધિક્ષક આપણી સાથે જોડાયેલા છે એવા એલ કે પરમાર સાહેબ જોડાયેલા છે અને ખાસ કરીને વાવાઝોડાની વાત કરીએ તો એની અસર શરૂ થઈ ચૂકી છે આજે ગુરુવાર છે તારીખ પંદર છે હવે સમય જે ટાઈપનો છે કે આપણને કેટલું નુકસાન થશે નક્કી નથી પણ અત્યારની જે વાત છે છેલ્લા આમ તો અત્યારે વાત કરીએ ગુરુવાર છે લગભગ છ વાગ્યાનો પીરિયડ થઈ ગયો છે અમે લોકો સાહેબની મુલાકાત માટે આવ્યા છે અને ખાસ કરીને વધારે વધારે જો કોઈ નુકસાન ભેગવું હોય તો એ પીજીવીસીએલએ ભેગવું છે અને એના હિસાબે આપણી ઘરે આપણી છે બધી જગ્યા ઉપર પાવર પણ કટ થયો છે પણ એ લોકો તન તોણ મહેનત કરે એ નક્કી છે તો આપણે અલ કે પરમાર સાહેબને આપણે પૂછશું કે સાહેબ જે કાંઈ ખાસ કરીને વાવાઝોડાની અસર છે એ પીજીવીસીએલ ઉપર શું એની અસર જોવા મળે છે વાવાઝોડાને કારણે જે અસર થઈ છે એની અંદર મિત્રો પહેલાં તો સૌથી પહેલાં આપ સૌને એક મારે વિનંતી કરવાની કે થોડું અમારી ઉપર પ્રેશર જે કામ કરીએ છીએ અમે તમારા ઘરે લાઇટ નથી અમને ખ્યાલ છે તમારી ઘરે લાઇટ અમે ચોક્કસ પહોંચાડી આપશું પણ હાલના સંજોગોમાં જોયા જઈએ તો આપણે જામનગર જિલ્લાની અને દ્વારકા જિલ્લા બંનેની વાત કરીએ તો જામનગરમાં કુલ સાતસો ને પંચ્યાસી જેટલા પોલ અત્યારે અમારી પાસે રિપોર્ટ થયેલા છે જેમાંથી બસો એકવીસ પોલ અમે ઊભા કરી અને પાંચસો ચોસઠ જેવા પેન્ડિંગ છે એવી રીતે દ્વારકાની વાત કરીએ તો દ્વારકાની અંદર અત્યારના અમારી પાસે જે ફિગર છે એ પ્રમાણે બારસો જેવા પોલ પડી ગયા છે એમાંથી અમે સો જેવા પોલ ઊભા કરી દીધા છે પરંતુ આજે બપોર પછીનો જે અમારી પાસે રિપોર્ટ આવી રહ્યો છે તેમાં બપોર પછીનું થોડુંક ડેવલપમેન્ટ વધારે છે જેને કારણે અમારું ડેમેજ હજુ અમે જે અત્યારે તમને બતાવી રહ્યા છીએ એનાથી વધશે ખાસ કરીને સાહેબ એની તૈયારી શું છે એમ કે મેઈન પાવરની વાત કરો તો એટલા ટેકનિકલ કેટલાક માણસો કાર્યરત છે હાલ અમેરી અમારી પાસેની જે સર્વે ટીમ છે જેવી રીતે કરીને આપણે જેવું ડેમેજ થાય અથવા તો પાવર બંધ થાય અમારે એવું પણ કરવું પડે કે જ્યારે પાવરની ગતિ વધારે થાય તો એવા સંજોગોમાં સામાન્ય પ્રજાને અથવા તો કોઈને માનહાનિ કે જાનહાનિ ના થાય પશુને કેવા સંજોગોમાં અમે અમારી સેફ્ટી ખાતર પ્રજાની સેફ્ટી ખાતર અમે ફિટરો બંધ કરતા હોય છે એ ફીડર બંધ કર્યા પછી એનું સર્વે કરી અને ચાલુ કરીએ છીએ જેથી કરી અને કોઈને નુકસાની ના થાય જાજુ કોઈ ડેમેજ ના થાય આ ફીડરો સર્વે કરતાં અમારી પાસે એક વાઇઝ અમે ડિટેલ તૈયાર કરીએ છીએ આ ફિડરવાઇઝ ડિટેલ કરવા માટે તૈયાર કરવા માટે અમે પાંચસોથી વધારે અમારો સ્ટાફ ડેપ્યુટ કરેલો છે જે ફીડરવાઇઝ સર્વે કરે છે અને પાવર પણ એટલા જ ડેપ્યુટ કરેલા છે પાવર આપણે જોવા જઈએ તો બારસોથી વધારે પાવર અમે ડેપ્યુટ કરેલા છે જે આ કારણે પહોંચી વળે અમારી જનરલી સિસ્ટમ સેવી હોય છે કે ભાઈ અમે ફીડરવાઇઝ સર્વે કરીએ ફીડરવાઇઝ સર્વે કર્યા પછી એનો કેટલો અમારો મેન પાવર એની ઉપર ડેપ્યુટ કરવો પડશે એ અમે અહીંયાથી કરીએ છીએ અમારું કંટ્રોલ રૂમ છે એ ટ્વેન્ટી ફોર બાય સેવન ચાલુ જ છે અને આપ આપની કમ્પ્લેન તમે અમારા ફોલ્ડ સેન્ટરમાં નોંધાવો છો અને અમારા એન્જિનિયરો પણ નોંધાવો છો વિશેષમાં બની શકે કે ફોનનો એટલો બધો મારો હોય તો અમારા એન્જિનિયરોના નંબર તમને સતત એન્ગેજ મળે અવાજ ટાઈમે અમારો એક ટોલ ફ્રી નંબર છે ઓગણીસ એક બાવીસ ફરી એક વખત આપ સૌ નોંધી લેજો કે ઓગણીસ એક બાવીસ નંબર અમારો ટોલ ફ્રી નંબર છે અને ત્યાં તમે તમારી કમ્પ્લેન નોંધાવી શકો છો જે કમ્પ્લેન અમારી સુધી ઓટોમેટિક પહોંચે છે ખાસ કરીને સાહેબ આર્થિક જે નુકસાન છે ખાસ કરીને જાનહાની છે એવું કંઈ રિપોર્ટ આપણી પાસે આવ્યો છે અત્યારે તો ચારેક પશુઓના રિપોર્ટ અત્યાર સુધીમાં છે છેલ્લા બે દિવસમાં જોઈએ તો બાકી કોઈ માનવનો એ કોઈ જાનહાની નથી અને ખર્ચની વાત કરીએ તો જામનગર જિલ્લાનું અત્યાર સુધીનું અમારી પાસે છે ત્યાં સુધી એકસો ને અઠ્ઠાવન લાખ જેવી જામનગરમાં નુકસાની થઈને દ્વારકાનું ગણીએ તો એકસો ને ચીમ્મોતર આમ જોઈએ તો ટોટલ સવા ત્રણસો લાખ જેવી નુકસાની અત્યાર સુધીમાં રેકોર્ડ થઈ ગઈ છે સાહેબ આમ વાત કરીએ તો આ તમને આ આ તમને કોઈ દર વર્ષે આપણા ચોમાસાની જ્યારે વાત બને છે જ્યારે ખાસ કરીને પવનની વાત આવે છે ગતિમાં હોય છે ત્યારે પીજી વધારે પડતું નુકસાન વેઠવું પડશે વર્ષોથી આ બધું વસ્તુ જોઈએ છે આપણે તો સાહેબ એ લોકો અંડરગ્રાઉન્ડ કરવાનો ક્યારેય વિચાર નથી આવતો અન્ડરગ્રાઉન્ડ માટે જામનગરની અંદર જોઈએ તો જ્યાં મોટા સિટીમાં જામનગરમાં એક અમારી સ્કીમ મંજૂર થઈ જ ગઈ છે આરડીએસએસ કરીને સ્કીમ મંજૂર થઈ જેનું ઇમ્પ્લિમેન્ટેશન વધીને બે મહિનામાં થઈ જશે મોટા શહેરોમાં થશે અને જામનગર છે ખંભાળિયા છે એમાં થઈ જશે એટલે આ રીતે તમે જોયું કે આવતા દિવસોમાં જ્યારે આપણે પ્રીપેઇડ મીટરની વાત આવે છે તો પ્રીપેડ મીટર તો અત્યારે જામનગર લેવલે એમાંય જામનગરને પસંદ કરવામાં આવ્યું હતું એમાં પણ સારી મુવમેન્ટ થઈ ગઈ છે પણ હવેની વાત કરીએ તો હવે આવતા દિવસોની જ્યારે વાત આવે છે જામનગર એક એવું સેન્ટર આપણે સિલેક્ટ કર્યું છે ગુજરાત સરકારે કે ભાઈ અહીંયા પણ એક અંડરગ્રાઉન્ડની વ્યવસ્થા હોવી જોઈએ એટલે આવતા દિવસોમાં જ્યારે વાવાઝોડાની વાત આવશે પવનની વાત આવશે તો આવતા બે પાંચ વર્ષ પછી આ પણ આપણને અસર નહીં કરે કારણ કે જે વાયરિંગ હશે એ વાયરિંગ અંડરગ્રાઉન્ડ હશે અને ખાસ કરીને તમે જોયું કે ટોટલ ત્રણસો ચોત્રીસ લાખ રૂપિયાનું બીજી નુકસાન વેઠવું પડ્યું છે અને અત્યારે જે પ્રમાણે જે પ્રમાણે સ્ટાફ કાર્યરત છે એ લગભગ હજારોની સંખ્યામાં છે એટલે કે બારસો લોકો ફિલ્ડની અંદર ટેકનિકલ માણસો તરીકે કામ કરે છે અને વાત આવે છે સાહેબની સાહેબ પોતે પણ સામાન્ય રીતે છ સાત વાગ્યા સુધીની ડ્યુટી હોય છે કાયમી રોજ પ્રમાણે પણ હવેનો જે પીરિયડ આવ્યો છે આજના છેલ્લા ત્રણ ચાર પાંચ દિવસની વાત કરીએ તો અત્યારે લગભગ દસ અગિયાર બાર અહીંયા વાગી જાય છે ઓફિસમાં જ અને એટલું બધું સરસ મેનેજમેન્ટ થાય છે એના હિસાબે આપણને લોકોને આપણી ઘરે જ્યારે પાવર જતો હોય અથવા આપણી ઓફિસ પાવર જતો હોય ત્યારે આપણે એમ થાય કે હાલો ત્યાં કમ્પ્લેન લખાવી દે પણ સાહેબ એ લોકોને એ જ્યારે પાવર બંધ કરતા હોય અથવા પાવર ત્યાં નથી પહોંચ્યો તો એ લોકોને ખ્યાલ જ હોય છે એટલે થોડીક અત્યારની જે પીરિયડ આવ્યો છે એમાં આપણે આવતા બે ચાર દિવસ માટે ખાસ કરીને પી આપણે સહકાર આપવો જોઈએ